हेलो फ्रेंड्स, वेल्कम टू ऑल। माई सेल्फ मिस्टर चिराग जी पटेल, लेक्चर इन इलेक्ट्रिकल इंजीनियरिंग डिपार्टमेंट फ्रॉम वल्लभ बुद्धि पॉलिटेक्निक नवसारी। टुडे वी नो अबाउट द पावर लाइन डायग्राम, वेयर हाउ वी जनरेट द पावर एंड गेट अ पावर इन अवर हाउस। ओके, देयर इज अ डिफरेंट काइंड ऑफ पावर स्टेशन लाइक हाइड्रो पावर स्टेशन नोन एज HPS, डीजल पावर स्टेशन नोन एज DPS, थर्मल पावर स्टेशन नोन एज TPS एंड न्यूक्लियर पावर स्टेशन नोन एज NPS। There are different kind of power system which generate the power. Okay? Finished. Diagram of power supply system, as I just said that there is a different kind of power system known as HPS, TPS, NPS and DPS, known as hydro power station, thermal power station, diesel power station and nuclear power station. They all power stations have generated the power. There is the generator. We generate the power at 11 kV. Okay then? There is a main different kind of element in power supply system like generator, primary transmission, secondary transmission, primary distribution and secondary distribution. First of all, we know about the generating station, okay, which work have to be done in it. Okay, then હવે આપણે જોઈએ કે જનરેટિંગ સ્ટેશનમાં 11 કેવી પર પાવર જનરેટ કરવામાં આવે છે, એઝ આપણે ફિગરમાં દેખાય છે કે જનરેટિંગ સ્ટેશનમાં 11 કેવી પર પાવર જનરેટ કરવામાં આવે છે. પણ નાવ ડેઝ ધેર ઇઝ અ મોડર્ન જનરેટિંગ સ્ટેશન કે વિચ હેવ હાઈ કેપેસિટી ઓફ જનરેટિંગ કેપેસિટી. નાવ જનરેટિંગ સ્ટેશન, જનરેટિંગ સ્ટેશનની અંદર જે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવેલું હોય છે એના સ્વિચ યાર્ડની અંદર, કે જે વોલ્ટેજ શું કરે છે, ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેપ અપ કરે છે. એઝ વી નો ડેટ ટ્રાન્સફોર્મર ફંક્શન કે ટુ વોલ્ટેજને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરવાનું કામ કરે છે. 11 કેવીની પર જનરેટ થયેલા પાવરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા 220 કેવીમાં વોલ્ટેજને સ્ટેપ અપ કરવામાં આવે છે. અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એ જનરેટિંગ સ્ટેશનના સ્વિચ યાર્ડમાં જ ઓલરેડી મૂકેલું હોય છે. સો ધેર ઇઝ વન મેઇન એલિમેન્ટ ઓફ પાવર લાઇન ડાયાગ્રામ નોન એઝ જનરેટર. સેકન્ડ વન, પ્રાઇમરી ટ્રાન્સમિશન. પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન ઓલરેડી અલગ અલગ વોલ્ટેજ પર પાવરને પાવર ટ્રાન્સમિટ કરે છે નોન એઝ 130, 2 કેવી, 220 કેવી, 400 કેવી. ઓકે, દેન નાવ ડેઝ દે ડેવલપ અ મોડર્ન ડિઝાઇન એન્ડ ડેવલપ અ હાઈ પાવર ટ્રાન્સમિટ લાઇક 600 કેવી, 700 કેવી એન્ડ 1000 કેવી. હવે આ જે પ્રાઇમરી ટ્રાન્સમિશન છે તેના એન્ડમાં એક રિસીવિંગ સ્ટેશન મૂકેલું હોય છે. રિસીવિંગ સ્ટેશનની અંદર એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકેલું હોય છે, જે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા જનરેટ થયેલા 220 કેવીને 66 કેવીમાં સ્ટેપ ડાઉન કરે છે. બરાબર છે. હવે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એ રિસીવિંગ સ્ટેશનની અંદર મૂકેલું હોય છે, કે જ્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરે છે, 220 કેવીને 66 કેવીમાં સ્ટેપ ડાઉન કરે છે. બરાબર છે. હવે નેક્સ્ટ વન છે સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન. કે સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇનમાં શું થાય છે, કે જે તમને એને ઉપર જે રિસીવિંગ સ્ટેશન આપેલું છે, રિસીવિંગ સ્ટેશનમાંથી અલગ અલગ વિસ્તારમાં 66 કેવીની શું થાય છે, ટ્રાન્સમિશન લાઇન દોડાવવામાં આવે છે. હવે એ ટ્રાન્સમિશન લાઇન જે દોડાવવામાં આવે છે એ ક્યાં તો ઓવરહેડ લાઇન હોય છે, ક્યાં તો અંડરગ્રાઉન્ડ કેબલ હોઈ શકે છે. બરાબર છે. હવે સેકન્ડરી ટ્રાન્સમિશનના છેડા પર શું કરવામાં, એક સબસ્ટેશન મૂકવામાં આવેલું છે, જેને ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન કહેવામાં આવે છે. હવે સેકન્ડરી ટ્રાન્સમિશનના છેડે જે મૂકવામાં આવેલું સબસ્ટેશન છે એની અંદર એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકેલું હોય છે, જે 66 કેવીને 11 કેવીમાં શું કરે છે, સ્ટેપ ડાઉન કરવાનું કામ કરે છે. ઓકે, નેક્સ્ટ છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. આ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ઓલરેડી નોન એઝ HT ડિસ્ટ્રીબ્યુશન, મીન્સ કે હાઈ ટેન્શન ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં 66 કેવી વોલ્ટેજને 11 કેવી સુધી શું કરવામાં આવે છે, સ્ટેપ ડાઉન કરવામાં આવે છે, જે ક્યાં થાય છે, સબસ્ટેશનની અંદર. હવે 11 કેવીના ફીડર મારફત હાઈ ટેન્શન, હવે જે સબસ્ટેશનમાં જે 11 કેવીના ફીડર બહાર નીકળે છે એ 11 કેવીના ફીડર મારફત હાઈ ટેન્સાઇલ કન્ઝ્યુમરને શું કરે, સપ્લાય પહોંચાડવામાં આવે છે. હાઈ ટેન્સાઇલ કન્ઝ્યુમરને સપ્લાય આપવા માટે ફીડર સિવાય 11 કેવીના બીજા પણ શું ફીડર વિસ્તારમાં લઈ જવામાં આવે છે. મીન્સ ખાલી અમુક જ જેટલા એક કે બે ફીડર બહાર લઈ જવામાં નથી આવતા, પણ જરૂરિયાત મુજબના એક બે કે ત્રણ ચાર કે તેનાથી વધારે પણ ફીડર શું કરવામાં આવે છે, અલગ અલગ વિસ્તારોમાં લઈ જવામાં આવે છે. હવે આ જે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન છે એના છેડા પર એક પોલ માઉન્ટેડ સબસ્ટેશન મૂકવામાં આવેલું છે. પોલ માઉન્ટેડ સબસ્ટેશન આપણે બધાએ જોયું છે. જો કદાચ તમને કોઈ પૂછે કે તમે કદાચ કોઈ મોટા મોટા પાવર સ્ટેશન કે મોટા મોટા સબસ્ટેશનની વિઝિટ લીધી છે, તો કદાચ તમે ના પણ પાડો, પણ એવું નથી. જો તમે પોલ માઉન્ટેડ સબસ્ટેશન જોયું છે તો જે ફંક્શન પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં થાય છે તે જ ફંક્શન મોટા મોટા સબસ્ટેશનમાં બી થાય છે. બરાબર છે. નાવ
નેક્સ્ટ છે પોલ માઉન્ટેડ સબસ્ટેશન. હવે પોલ માઉન્ટેડ સબસ્ટેશન એટલે શું? આપણે જે આપણા આપણા ગામમાં આપણે મોટે ભાગે આપણે જોયા છે કે પોલ માઉન્ટેડ સબસ્ટેશન છે, બરાબર, એની ઉપર એક ટ્રાન્સફોર્મર મૂકેલું છે, બરાબર. હવે પોલ માઉન્ટેડ સબસ્ટેશન શું કરે છે? જે 11 kV ના જે ફીડર છે, બરાબર છે, 11 kV ના પાવરને 415 વોલ્ટમાં શું કરે છે? સ્ટેપ ડાઉન કરવાનું કામ કરે છે. હવે જે 11 kV ના ફીડર ના છેડે ડિસ્ટ્રીબ્યુશન પ્રકાર ના ટ્રાન્સફોર્મર રાખવામાં આવેલા છે. હવે આ ટ્રાન્સફોર્મર શું કરે છે કે 11 kV વોલ્ટેજના 415 વોલ્ટેજમાં શું કરે? સ્ટેપ ડાઉન કરવાનું કામ કરે છે, બરાબર છે. હવે જે સ્ટેપ ડાઉન કામ કરવાનું છે, પછી જે પોલ માઉન્ટેડ સબસ્ટેશન દ્વારા, બરાબર છે, શું કરવા છે, જે સ્ટેપ ડાઉન થયેલા 415 વોલ્ટને, બરાબર છે, એને અહીંથી શું કરે, 3 ફેઝ અને 1 ન્યુટ્રલ વાયર મારફત શું કરે, કન્ઝ્યુમરને પહોંચાડવામાં આવે છે. 415 વોલ્ટ વીજનો અને 3 ફેઝ સપ્લાય પછી 415 વોલ્ટ આવે છે. એટલા માટે શું કહેવામાં આવે છે કે જે 3 ફેઝ અને 1 ન્યુટ્રલ વાયર દ્વારા શું કરે, કન્ઝ્યુમરને સપ્લાય પહોંચાડવામાં આવે છે. જો હાઉસ હોલ્ડ કન્ઝ્યુમર હોય તો હાઉસ હોલ્ડ કન્ઝ્યુમર માટે શું કરવામાં આવે છે, આ જે 3 ફેઝ વાયર છે, બરાબર, 3 ફેઝ વાયર, બરાબર છે, એમાંથી 1 ફેઝ અને 1 ન્યુટ્રલ કરીને શું કરે છે, હાઉસ હોલ્ડ કન્ઝ્યુમરને સપ્લાય પહોંચાડવામાં આવે છે. જ્યારે આ જે 415 વોલ્ટ છે, બરાબર છે, એ ઓલરેડી 3 ફેઝ પર ઓપરેટ થાય છે, બરાબર છે, અને જે 3 ફેઝ પર જે સપ્લાય જાય છે તે ઘંટી, ખેતી માટેના પાણીનો પંપ વગેરે જે વગેરેથી શું ઓપરેટ કરવામાં કામ આવે છે, બરાબર છે. તો આ છે આપણો પાવર લાઇન ડાયાગ્રામ. તમે જોયું છે કે મેઇન જે પાવર લાઇન ડાયાગ્રામ છે, જ્યાંથી પાવર જનરેટ થાય છે, તો હાઈ પાવર જનરેટ થાય છે અને કન્ઝ્યુમરને નોર્મલી 415 વોલ્ટ કે પછી 230 વોલ્ટ જેટલો સપ્લાય મળે છે. આપણે જોઈ શકીએ કે ઇન બિટવીન કેટલું બધું ફંક્શન થાય છે. અત્યાર સુધી આપણને એટલું જ ખબર હતું કે ચાલો આપણા ઘરે સ્વિચ પાડો અને પંખો ઓન થાય છે, ધેટ્સ ઇટ. બટ એ જે આપણા ઘરે પાવર પહોંચે છે એ ક્યાંથી પહોંચે છે, કે પાવર ક્યાં જનરેટ થાય છે અને ક્યાં સુધી આપણા સુધી પહોંચે છે, બરાબર છે. તો આ છે તમારો પાવર લાઇન ડાયાગ્રામ છે, બરાબર છે. એના જે મેઇન એલિમેન્ટ છે, મેં તમને જસ્ટ કહ્યું કે એના પાવર લાઇન ડાયાગ્રામના મેઇન એલિમેન્ટ છે જનરેટિંગ સ્ટેશન, પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે.